પપ્પા, શું ગણતરી કરો છો? કઈ નહીં, તમારો હિસાબ કિતાબ હાલતો હોય ને. હા એ મૂકો ને. હું શું કહું છું કે હા, તમે કાલે જુગાર રમવા ગયા હતા તો કેટલા જીતા? તારે એની શેની પંચાયત છે? હે, તું તારું કામ કર ને. ના ના, એવું નથી. આ તો મને થયું કે જાણું ને આમ, કે મારા પપ્પા જુગાર રમવા જાય છે તો કેટલા પૈસા જીતીને આવતા હશે. હું એક વાત કહું. બોલ. મારે પૈસા જોઈએ છે. શેના? અરે વાપરવાના, પૂરા થઈ ગયા છે મારી પાસે. પૈસા કઈ ઝાડ ઉપર ઉગે તેમ ખંખેરીને તને આપી દો. અરે પપ્પા, તમારી માટે તો એક રાતનું કામ છે. હા, રાતે તમે જુગાર રમવા જાઓ અને તમારી પાસે આમ પૈસાનો ઢગલો. કેમ, તમે કામ ધંધો કરીને કમાવો ને અને વાપરો ને. અરે હજી તો હું સ્ટડી કરું છું, મારું સ્ટડી પતી જશે પછી કંઈક જોબ લાગી જઈશ. અને હું તો એવું વિચારું છું કે હા, મારા પપ્પા કરે છે ને એ કામ બેસ્ટ છે, હું પણ જુગાર ચાલુ કરી દઉં. આ ખોટે ખોટી આખો દિવસ મગજમારી કરવી, એના કરતાં રોજ રાતે જવાનું, જુગાર રમી આવવાની અને એકના ડબલ. આમ જો સાગર બેટા, 3000 રૂપિયા આપો તો. આ શું માંડ્યું છે બધા? તારું તો આખી જિંદગી નહી પતે, તો મારે શું કરવાનું? જયારે જો ને ત્યારે બસ પપ્પા પાસે પૈસા માંગતો હોય તું કરે છે શું એટલે બધા પૈસા? તું તારું કર ને, આ મહિને 10000 તો. એ ચોપ, આવું માંડું છે? બેને 10000 રૂપિયા આપું છું મહિને. અરે પપ્પા, આ છે ને બધા પૈસા વાપરે છે, અને મારી તો તમને ખબર છે કે મારે ભણવા સિવાય કે વાપરવાના જ ના હોય. હા 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 હા, ખબર છે. કહું બધું પપ્પાને કહું. હું પણ કહી દઈશ અક્ષિત. ના ના, મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. એક રૂપિયો નહીં આપું. તમારે જે કરવું હોય ને તમારી મહેનત કરીને કમાઈને ખાઓ. પપ્પા જોજો, એક દિવસ છે ને તમને મારા ઉપર ગર્વ થશે, બિઝનેસ વુમન બનીને બતાવીશ. મને કોઈ ઉપર ગર્વ નથી થતો, મને મારા ઉપર ગર્વ છે ને, એ બરોબર છે. અરે પણ પપ્પા, અત્યારે તો અમે બંને કામ થોડી કરીએ છીએ, સ્ટડી કરીએ છીએ, સ્ટડી પછી એટલે નોકરી ધંધે લાગી જશું, પૈસા આપશું. એક વખત કીધું ને મેં તમને, પૈસા નહીં મળે એટલે નહીં મળે. અરે જ્યારે હોય ત્યારે તું આવડો મોટો ઢાંઢો થયો. એ જ તો વાત છે, પૈસા કઈ કમાતો તો છે નહીં, જ્યારે જો ને ત્યારે રોજ છે બસ પપ્પા પાસે પૈસા માંગ્યા કરે છે. હું માંગુ છું ને અત્યારે પૈસા. તો હું માંગતો તો ને પેલા, અને તારે માંગવાની શું જરૂર છે? આ તારે એડજસ્ટ ના કરી લેવાય. અરે બસ, એ પૈસાની ખાણ છે અહીંયા. ચોઈટા હો બે જણા, મગજ ખાલી કરી નાખો. એક તો કાલે 50000 રૂપિયા હું 50000 દોસ્તાને આપ્યા મેં. પપ્પા ચૂઠ્ઠું ના બોલો, સાચું બોલો. કાલે રમવા ગયા હતા, પૈસા હારીને આવ્યા છો ને? એનું ટેન્શન લાગે છે. તમારે એ કોઈ પંચાયત કરવાની જરૂર નથી, ચાલો નીકળો બે. ના ના, આ તો ખાલી પૂછીએ છીએ. નીકળો. પપ્પા મને ખબર છે, ભાઈ હતો ને એટલે તમે ના પાડતા હતા. ભાઈ તો ગયો, હવે પૈસા આપી દો ને. કાલે મારો દોસ્તાર આવશે અને કદાચ હું જીતી, એટલે જીતી શું, એ મને આપશે તો હું આપીશ. ચાલ જા જા. મગજનું દહી કર નહીં. અરે દામિની, ઓ કોલેજ જતી લાગે છે હે ને? હા, તમે શાકભાજી લેવા. હા. અરે વાવ, આ તો બહુ મસ્ત પહેર્યું છે ને. હા છે ને, હું તારું કંઈક પહેરેલું જોઉં ને એટલે મને બહુ તારાથી બળતરા થાય. પૂછ કેમ? કેમ? કેમ કે તારું બધું જ પહેરેલું હોય મોંઘું અને હું લઈ ના શકું. અને આમને કહું ને તો એ તો મને એવું જ કે દામિની પૈસાવાળા બાપની દીકરી છે, હું પૈસાવાળો નથી, તારે એનો વાદ ન કરવો. સાચે તું જે બી પહેરે ને એ બધું જ મને ગમે. ભાભી, તો તમને કેટલી વાર કહ્યું છે મેં કે તમને જે પણ વસ્તુ મારી ગમતી હોય ને એ લઈ જવાની તમારે.
ના દામિની, તે તો મને કીધું છે, પણ અમારા સાસુ ને લોકો છે ને, તને ખબર તો છે, એમને આ બધું ના ગમે, એ મને ના પાડે માંગવાની. કેટલું અજીબ કહેવાય નહીં ભાભી, બધાના જીવન કેટલા અલગ અલગ હોય છે. હવે આપણે પપ્પાના ઘરે હોઈએ છીએ ત્યારે કેટલું અલગ રહેતા હોઈએ છીએ, અને લગ્ન થઈ જાય પછી કેટલું અલગ. અને એમ પણ જે વસ્તુ જેવી દેખાય છે ને એવું હોતું નથી. અરે તું છે ને, હું જ્યારે મળું ત્યારે ભક્ત જેવી જ વાતો કરતી હોય. આ શું જીવનની એવી વાતો કરે, અમારા મેરેજ થઈ ગયા, તારા કરતાં મોટી છું, તોય ક્યારેય હું આવી વાતો ના કરું. પણ આ તું છે ને, આટલા પૈસાવાળા ઘરમાં રહે છે, શાંતિથી મોજ કર ને. હું તો હોત ને તારા જેવા ઘરમાં, તો આખો દિવસ મારા ઘરમાં આરામ જ કરત, ના ભણવા જાત કે ના કંઈ કામ કરવા જાત. હા બધું છે ને એક સપના જેવું હોય છે, સપનામાં જ સારું લાગે છે, પણ હકીકત જોવા જાઓ ને ત્યારે ખબર પડે છે કે જે વસ્તુ જેટલી સારી દેખાય છે ને એનાથી એકદમ અલગ હોય છે. અને એમ પણ પૈસાને શું કરવાનું, માણસના જીવનમાં શાંતિ હોવી જોઈએ. એ તું મને એક વાત કે, તું કંઈ ભક્તાણી તો નથી બનવાની ને, કંઈ સાધ્વી બાધવી નથી બની જવાની ને, આ તારી વાતો તો જો કેવી હોય છે. ના ના હવે, ભગવાને એટલું અમૂલ્ય જીવન આપ્યું છે તો પછી એને વેસ્ટ શું કામ કરું, મારા તો બહુ મોટા મોટા સપનાઓ છે. હા તમે તો મોટા લોકો ને, તમારા સપના એ મોટા, પણ આ તું ક્યારે ઘરે બેસવા આવતી હોય તો આખો દિવસ મને રસ્તામાં જ મળ્યા કરે. પણ સમય પણ રહેવો જોઈએ ને, સવારે ઉઠું, ચા નાસ્તો કરીને સીધું કોલેજે, અને કોલેજથી ટ્યુશન, ટ્યુશનથી ઘરે, પછી સમય ક્યાં રહેવાનો છે. હા પણ તોય ક્યારેક રવિવાર હોય ને રજા, ત્યારે અવાય ઘરે. સારું, અને મેં પણ તમને કહ્યું છે કે તમે પણ ઘરે આવજો. આવીશું. સારું, સાચવીને જજે. હા ભાભી, માણસના જીવનમાં ગમે એટલો પૈસો કેમ ના હોય, પણ માણસના ચહેરા ઉપર ખુશી જ ના હોય તો એ પૈસો શું કામનો છે. હું જ્યારે પણ તમને જોઉં ને ત્યારે બસ તમે હસતા જોઉં છો, તમારા ચહેરા પર હંમેશા સ્માઇલ હોય છે. અને એક મારી વાત લઈ લો, એટલો બધો ભગવાને પૈસો આપ્યો છે પણ કંઈ કામનો નહીં, એ પૈસો મને હસી નથી આપતો. ક્યાં સવારી ચાલી? કેમ, તમારે કઈ કામ છે? કઈ કામ છે એટલે, ચાર દિવસથી તમને કીધું છે કે આ નોકરનું કંઈક કરો, નોકરનું કંઈક કરો, અને દામિનીનું બધું કામ અટકે છે, પણ તમે એક છો કે હમતતા નથી. તમારાથી ન થતો હોય ને તો મને એકવાર ના પાડી દો, તો હું જઈને ગોતી આવું. શાંતિ રાખ, થઈ જશે નોકરનું. થઈ જશે નહીં, આવતીકાલનો સૂરજ ઉગે એ પહેલાં મને ઘરમાં નોકર જોઈ. સાંભળ, મારે વાત થઈ ગઈ છે, કાલે આવે છે. એને બધી વાત કરી છે, ઘરના શું કામ કરવાના, કેવી રીતે કરવાના, એ બધું કીધું છે. પગાર બગાર પછી મારી હારે છે ને, બધી માથાજીક ન જોઈએ. આ કામ કરશે ને ઓલું નહીં કરે ને, એ આવીને નાટક કરશે, એ નહીં ચાલે. મારી માં, હજી કાલે આવવા તો દે, પછી વાતચીત આપણે કરી લઈશું એની હારે. અચ્છા, હજી કાલે એ આવશે, પછી એની હારે ચર્ચા કરવાની, પછી કહેશે હું કાલથી આવીશ, કાં પહેલી તારીખથી આવીશ. મને એવા નોકર ન જોતા, અહીં તો આવે એટલે તરત હું એને કામે લગાડી દઈશ. તને ઝઘડો કરતા સિવાય બીજું કંઈ આવડતું નથી? શાંતિથી વાત કરતા તને નથી આવડતી? તમારો અવાજ છે ને એના કરતા મારો નીચો છે. તારા હિસાબે મેં હાઈ પ્રેશર થઈ જાય છે. હા, હું કાંઈ બેરી નથી કે આટલા મોટે મોટે તમારે બોલવું પડે. કાલે તમારું કામ થઈ જશે, નોકર આને મારે વાતચીત થઈ ગઈ છે. ના, જો કાલે સવારમાં નોકર નો આવ્યો અથવા એણે કાંઈ પણ વાર લગાડીને, તો તમારે ઓલી પટ્ટાવાળો ચડ્ડો છે ને એ પહેરીને કામે લાગવું પડશે. હું કામ નથી કરવાની. કેવું, એને તો આમ આકરું લાગી જાય છે, કામ કરવા નથી ને એ મજાના ફૂલ ફટાક્યા થઈને ફરવા જાય છે. કોણ જાણે ક્યાં ક્યાં ફરવા જતા હશે. હર ઘર મેં એક હી નારા એક હી નામ ગુજેગા, ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા. રંગલો ચડો જામ. દેખાતું નથી તને, અને કોણ છે તું? સમય આપો, ઘંટડી વાગે છે. હા, હું કીધું તમે? દેખાતું નથી તને, ભગવાને
બે આંખો આપી છે ને કોડિયા જેવી, તોનો ઉપયોગ કર. આંખો તો તમને આપી છે કોડા જેવડી, એનો ઉપયોગ કરો. તું મારા જ ઘરમાં આવીને મારી સાથે આવી રીતે વાત કરે છે? કોણ છે તું? એ હું આ ઘરનો નોકર છું, તમે કોણ છો? અચ્છા, તો જે નવો નોકર આવવાનો હતો એ તું છે એમ ને? અચ્છા, એટલે તમારા ઘરમાં નવો નોકર આવવાનો હતો એમ ને? હા, તો એ હું છું. તો હું તારી માલકીન છું અને મને નથી લાગતું કે તું અમારા ઘરમાં એક પણ મિનિટ ચાલીશ. હા, અહીંયાથી જ જતો રહે. માલિકની ઉપર બોર્ડ મારેલું હોય? હા, મારેલું હોય ને. મારા પપ્પાને કહીશ ને એટલે તને નોકરી પણ નહીં રાખે. અને એમ પણ કેટલો બદતમીઝ છે તું. અચ્છા, છોટી માલકીન છો તમે એમ કહો ને? નહીં નહીં, આમાં કેવું છે કે બોર્ડ તો માર્યું નહોતું કે માલકીનની છોકરી છે, એટલે થોડું બોલાઈ ગયું. મારે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હવે ખબર પડી ગઈ ને, તો જે રીતે આવ્યો છે ને એ જ રીતે પાછો જતો રહે. એમ નહીં, હવે માલિક અહીંયા આવું થી આવ્યો છું, શેઠને મળતો જાવ ને. શેઠે શું કામ મળવું છે? મને મળી લીધું ને, આવી ગયું. હા, નું કઈ મારા પેટ પર લાત મારશો? આ તો તારું બેગ છે. અને મેં ક્યાં લાત પેટ ઉપર લાત મારશો? જો એવું જૂઠું નહીં બોલો ને, મેં કઈ લાત બાત નથી મારી, હું તો તારે નોકરી પરથી કાઢું છું. આ તો એ હું છું, મારું પેટ. તને નોકરી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મેં ક્યાં અંદર જવાનું કહ્યું? પેલા મને એમ કે, આ તું જે નાટક કરી રહ્યો છે તારે કામ બામ આવડે છે કે નહીં? શું બનાવું બોલો, હમણાં બનાવી દઉં. ખાલી માણસને ના બનાવતો, બાકી જે બનાવું એને બનાવજે. પપ્પા અંદર છે, જા મળી લે. મને પૂરો વિશ્વાસ છે કે તારે નોકરી પર તો નહીં જ રાખે. જા. તમારી વિશ્વાસની કાબિલિયત પર કોઈ શક નહીં માલકીન. એક મિનિટ. પેલા તો છે ને તું સીધો ઉપર. હા, તારું એકાદું હાડકું વાડકું તૂટી ગયું છે કે શું? હા, મમ ફરિયા કરે છે. હે, તમારું નામ? હું નામ જાણીને શું કરીશ? કીધું નહીં કે હું તારી માલકીન છું, એટલામાં બહુ થઈ ગયું. જા હવે. નામ નહીં કયો એક? તમારા તમારી જેવા નાના માણસને નામ નથી કીધું કોઈ. નામ દામિની. નામ દામિની. દામિની નામ છે એમ ને? હા. તું નહીં જાય, હું જાઉં છું. બાય બાય. હા, હાલો.